કયો નંબર આવ્યો હતો આપણે 63 તે જ નંબર બોલો બેટા 350 63 મો સવાલ 300 50 ચલ બોલ બેટા વાંચો સમાંતર તારો A અને B માંથી અનુક્રમે I1 અને I2 પ્રવાહ પસાર થાય છે અનુક્રમે I1 ઇઝ ગ્રેટર I1 અને I2 પ્રવાહ I1 અને I2 પછી જ્યાં I1 ઇઝ ગ્રેટર ધેન I2 છે જો બંને પ્રવાહ સમાન દિશામાં હોય તો તારના મધ્ય બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર 10 જેટલા મળે છે જો પ્રવાહ I2 ની દિશા ઉલટાવવામાં આવે પ્રવાહ કઈ દિશામાં કીધા છે વિરુદ્ધ દિશામાં સમાન દિશામાં છે તો 10 ટેસ્લા છે અને વિરુદ્ધ દિશામાં હોય તો 30 ટેસ્લા છે ચલો આમ સમાન દિશામાં છે હવે અહીંયા ધ્યાન આપજો સમાન દિશામાં છે આમ પકડો આમ આમ તો અંગૂઠાની દિશામાં પ્રવાહ પ્રવાહની દિશામાં અંગૂઠો તો વચ્ચેનું બિંદુ લેવું તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ આવે તમારી બાજુ આમ આમ તમારી બાજુ અને એ જ રીતે આને પકડો આમ તો આનું આ બાજુ આવે કારણ કે બિંદુ અહીંયા વચ્ચે છે આમ આમ લેવ આમ લેવ આ બે તાર છે જોજો બે તાર ભાગે છે આ બે તાર છે આનું આમ લેવ બિંદુ આ છે આ દૂર એ આપણું બિંદુ છે તો ત્યાં ફેન લાવવાનો આપણે તો ત્યાં લાવ તો આમ આવે બાર તમારી બાજુ અને આમાં વિચારો તો ત્યાં બિંદુ લેવ તો અંદર છે ટૂંકમાં અહીંયા કોઈક બિંદુ છે તો આનું ચુંબકીય ક્ષેત્ર અંદર જશે અને આનું ચુંબકીય ક્ષેત્ર બહાર જાય પ્રવાહમાં કયો મોટો કીધો છે I1 મોટો છે I2 એટલે I1 છે અને I2 છે પ્રવાહમાં I1 મોટો છે I2 કીધું છે I1 મોટો છે I2 બરાબર બે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર I1 પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર B1 I2 ને કારણે B2 I1 મોટો છે I2 તો B1 મોટો છે B2 થાય B1 ની કિંમત B2 કરતા વધી જાય સ્વાભાવિક નાના છોકરાને ખબર પડે આમાં બરાબર B1 ની કિંમત B2 કરતા વધી જાય પણ બંને કઈ દિશામાં આવ્યા વિરુદ્ધ દિશામાં એટલે એનો મતલબ એમ થયો વિરુદ્ધ દિશામાં આવે એનો મતલબ તમે એમ લખી શકો કે ભાઈ B1 -B2 બરાબર 10 ટેસ્લા આ તમારું પહેલું ઇક્વેશન પછી બે તાર એજ બે તાર બે માં પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે એક I1 ઉપર છે તો I2 નીચે છે બે વિરુદ્ધ દિશામાં છે તો ચલો વિચારો આનું ક્યાં જાય આમ મૂકી દો આમ છે આમ છે તો આનું ક્યાં જશે અંદર અને આનું ક્યાં જાય આમ આમ ન આવે આનું અંદર જાય જુઓ આમ હાથ બંધો પડે અંગૂઠો આમ રાખો જો બે નું અહીંયા આમ રાખો તો આનું અંગૂઠો આમ રાખો તો આનું અંદર આવે ને આનું અંદર આવે એટલે તમે એમ લખશો તો આનું ચુંબકીય ક્ષેત્ર પણ અંદર આવશે અને આનું ચુંબકીય ક્ષેત્ર પણ અંદર આવે બંને એક જ દિશામાં આવે એટલે એનો મતલબ શું થયો આમાં બે વિરુદ્ધ દિશામાં હતું આમાં બંને એટલે B1 +B2 બરાબર 30 ટેસ્લા ધ્યાન રાખજો આ 30 ટેસ્લા સમીકરણ નંબર તમારું 2 હવે આપણે કિંમત શોધવાની છે કોની કિંમત શોધવાની છે બેટા I1 ને I2 નો ગુણોત્તર લેવાનો છે તો પેલા B1 B2 મળશે સમીકરણ 1 અને 2 પરથી એનો સરવાળો બાદ બાકી જે કરવું એ શું આવે કે B1 -B2 છેદમાં B1 +B2 ઇઝ ઇક્વલ સો ડાયરેક્ટ હવે આપણે મોટા થઈ ગયા બે ની બાદ બાકી 10 ને 2 નો સરવાળો 30 તો શું થાય બોલો કેટલું હોય ડાયરેક્ટ વિચાર હા 1 20 હોય ને 10 હોય એટલે આમાં પડતો નથી આમાં કિંમત મૂકતો નથી ડાયરેક્ટ અહીંયાથી વિચારું છું 2 ની બાદ બાકી 10 છે અને 2 નો સરવાળો 30 છે તો 1 20 હોય ને 1 10 હોય આ 20 ઓછા 10 તો 10 અને 20 વત્તા 10 તો 30 એટલે ડાયરેક્ટ તમને 2 મળી જાય B1 બરાબર કેટલા 20
બી ટુ બરાબર કેટલા? દસ ટેસ્લા. ટેસ્લા બરાબર તાર છે. તાર બંનેના બે તારની વચ્ચેના મધ્ય બિંદુએ લખવું પડે. આમાં એવું આપ્યું નથી. જો આપ્યું જ છે, આ બે તારની મધ્ય બિંદુ આપ્યું છે. એટલે બંનેના અહીંયાથી અંતર લ્યો તમે, આર વન ને આર ટુ બે એક સરખા જ થાય. આ બે તારના મધ્ય બિંદુએ અહીંયા કમ્પ્લીટ કીધું છે, તો તમે અંતર લ્યો તો અંતર એક સરખા જ થાય આર વન ને આર ટુ. ધ્યાન રાખજો, એમાં કોઈ ફરક ન પડે. એટલે આ તમારી પાસે બી વન બી ટુ આવી ગયા. એક મિનિટ, અહીંયા આવી ગયા બરાબર. આ બી વન બી ટુ તમારી પાસે આવી ગયા બેટા. તો હવે ધીરે ધીરે આગળ વધીએ. આગળ આગળ જતા જઈએ તો કઈ કરવાનું? બે નો ગુણોત્તર લ્યો. બી વન એટલે મ્યુ ઝીરો આઈ વન છેદમાં ટુ પાય વાય, કારણ કે બંનેના અંતર વાય. આર વન ને આર ટુ એક સરખા જ છે. અને બી ટુ એટલે મ્યુ ઝીરો આઈ ટુ છેદમાં ટુ પાય વાય જ આવશે, કારણ કે મધ્યમાં છે. એટલે આર વન આર ટુ બરાબર, આપણે આર વન બરાબર આર ટુ બરાબર હું વાય લઈ લઉં છું. તો આ બેનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ તો તમારી પાસે કિંમત છે વીસ ના છેદમાં દસ. બધું ઉડી જશે, બધું જ ઉડી જાય. જે ઉડાડ્યું ઉડાડ્યું ડાયરેક્ટ. કઈ કઈ વસ્તુ ઉડે? મ્યુ ઝીરો, બધું વધે. ખાલી જે જોઈએ એ મળશે આપણને. આઈ વન ના છેદમાં આઈ ટુ બરાબર બે ના છેદમાં એક, બે જેમ એક. ચલો બે જેમ એક ખબર પડી બેટા. આમાં બિંદુએ તમને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું છે. બિંદુએ તમને કયું ક્ષેત્ર શોધવાનું કીધું છે? ચુંબકીય ક્ષેત્ર બરાબર. મને એક વસ્તુ કહેવાય, અહીંયા પહેલા શું કીધું? તાર કીધો છે. તાર તાર કીધો છે. શું કીધું છે? કેતો બેટા પાછું એક વાર વાત તો આકૃતિ દોરવી પડશે મારે. દીકરી તારના લંબ દ્વિભાજક પર, એટલે અહીંયા બરોબર વચ્ચે આવે આમ બે ભાગ પાડીને. આમ બિંદુ છે તારના લંબ દ્વિભાજક પર. હા અહીંયા બિંદુ છે દસ સેમી, આ છે દસ સેમી. બંને છેડા આગળ જોડતી રેખા, એટલે અહીંયા અહીંયાથી તમે આમ રેખા દોરો. આ તો છેડા સાથે સાઈઠ નો ખૂણો બનાવે છે. અહીંયા આ સાઈઠ નો ખૂણો છે. ધ્યાન રાખજો, આ સાઈઠ નો ખૂણો છે. જ્યારે આપણે આને સાઈઠ નો ખૂણો નહોતા લેતા, આપણે યાદ છે આ પરિમિત લંબાઈનો તાર હતો. પરિમિત લંબાઈનો તાર, આ આપણું અંતર વાય થાય. વાય આ અંતર તમારું વાય થાય, અહીંયાથી આટલું આ લંબ અંતર, આ વાય થાય બરાબર. અને આમાંથી આ પ્રવાહ પસાર થાય છે. આ ખૂણો આ સાઈઠ થાય. આપણે જે સૂત્ર મેં તમને ચલાવેલું, એક્સ્ટ્રામાં મેં તમને ચલાવેલું, આને આપણે થીટા વન કહીએ, આને થીટા વન કહીએ, અને આને આપણે થીટા ટુ કહીએ. પછી આપણું સૂત્ર હતું, સૂત્ર શું હતું આપણું યાદ છે મારા દીકરાઓને? હા બોલો. બી બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ બાય ફોર પાય વાય કૌંસમાં સાઈન થીટા વન. ઓકે સાઈન થીટા વન પ્લસ સાઈન થીટા ટુ. પણ આ ક્યાં? આ ઉપરના ખૂણા. પણ આને આપણે એક બીજું નામ આપેલું, મેં એક્સ્ટ્રામાં ચલાવેલું, આને આલ્ફા વન કહેવાય અને આને આલ્ફા ટુ કહેવાય. કારણ કે આ ખૂણો નેવું નો થશે, આ નેવું નો થશે, એટલે અહીંયા તમારું સૂત્ર આવી જાય બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય વાય, મ્યુ ઝીરો આઈ છેદમાં ફોર પાય વાય કોસ આલ્ફા વન પ્લસ કોસ આલ્ફા ટુ. આ એનું સૂત્ર થાય. તમને બધી જ કિંમત કદાચ લગભગ આપેલી છે, હું શ્યોર નથી. જોઈ લો તો આઈ આપેલો છે પાંચ એમ્પિયર, ખૂણા સાઈઠના આપેલા છે, અને કેટલા અંતરે? દસ સેમી અંતરે. દસ સેમી અંતરે આઈ આપેલો છે થીટા, એટલે સોરી થીટા ને આલ્ફા વન બરાબર આલ્ફા ટુ, એ બંને સાઈઠના આપેલા છે. અને બીજું વાય, વાય બરાબર દસ સેમી.
કિંમત મૂકીને જાતે લાવી દેજો. આવડશે અમારા દીકરાઓને? ચલો ફટાફટ આવડે એવું જ છે, આમાં કઈ છે નહીં. આવડશે? જવાબ આપો. ચોસઠ. બોલો. બોલ બેટા. પાસઠ. પાસઠ. ચલ બોલ, થોડુંક જોરથી બોલ. પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે. કેન્દ્ર પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કીધું છે કેન્દ્ર પાસે. પેલા બે રિંગો લઈ લઈએ આપણે. આ કેન્દ્ર છે, એ કામ છે, એ કામ છે, એ કામ છે, સમકેન્દ્રીય છે ને એ કામ છે. આમ બે સમકેન્દ્રીય રિંગો છે, સમકેન્દ્રીય. બંનેના કેન્દ્ર એક જ છે, બંને એક જ કેન્દ્ર છે. એકમાં પ્રવાહ આમ જાય છે, કાલ મેં તમને વાત કરેલી જ બીટા. એકમાં પ્રવાહ આમ જાય છે બરાબર, એકમાં પ્રવાહ આ બાજુ જાય છે, સમઘડી દિશામાં, સોરી, એક આમ જાય છે, એકમાં આમ જાય છે. એટલે જો તમે આને વિચારો, આ તો આમાં પ્રવાહ આમ જાય છે, એટલે આમ ફેરવો તો ક્યાં આવે? ઉપર આવે. જો આમ ફેરવો તેનું ચુંબકીય ક્ષેત્ર આ પહેલો લઈ લઈએ બ્લેક, તો બ્લેકનું ચુંબકીય ક્ષેત્ર બી વન ઉપર આવશે, અને લાલમાં પ્રવાહ આમ જાય છે, આમ આમ, તે ક્યાં આવે? નીચે. હા, તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ નીચે જશે. આ બી ટુ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે બે ની બાદ બાકી થશે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે બે ની બાદ બાકી થશે. એ વસ્તુ તમને ક્લિયર થવું જોઈએ કે બંને વિરુદ્ધ દિશામાં, બંનેનું આપણે શોધી લેવાનું. ચાલો પહેલા રિંગની વસ્તુ તમને આપી છે, પહેલા રિંગ માટે કઈ કઈ વસ્તુ આપી છે બોલતો? રિંગ એક માટે એન વન, રિંગ એક અને રિંગ બે ની કિંમતો લખેલી છે બેટા. અવાજ આવે છે મારો? હા. તો પહેલા રિંગ માટે કેટલું છે? બંને એન વન, એન વન છે આના 20, એન ટુ 20, પછી બીજું ત્રિજ્યા, અને આર વન છે 40 સેમી, અને આર ટુ 80 સેમી. તો 40 સેમી એટલે 0.4 મીટર, 0.8 મીટર પ્રવાહ. આઈ વન 0.4 એમ્પિયર, ને આઈ ટુ 0.6 એમ્પિયર, પછી પૂરો. તો બસ, બે નું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. આનું રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર શું હોય? પહેલા નું બી વન બરાબર μ0, જવાબ μ0 માં છે ને. ચલો μ0 આઈ વન છેદ માં ટુ આર વન, પણ ઉપર એન વન આવશે, આટા છે એટલે. ચલો કેટલા થાય ડાયરેક્ટ μ0 ના μ0, પછી બોલતા ને બેટા આઈ વન 0.4, એન વન 20, બે ગુણ્યા પાછા 0.4, તો 0.4 ઉડી ગયા, તો 10 μ0 આવ્યો, 10 μ0 આ બી વન આવ્યો. તો બી ટુ શોધો, બી ટુ શોધો. શું બોલ્યું મારા દીકરા? તો μ0 6 ગુણ્યા 20 0.8 ગુણ્યા 2. ચલો કરો ફટાફટ. 7.5 એવો જવાબ છે. 7.5 એટલે પૂર્ણાંકમાં બોલો ને કેટલા થાય? પૂર્ણાંકમાં કેટલા થાય? 7
સાત પોઈન્ટ પાંચ એટલે પંદર બે મ્યુ ઝીરો આવ્યો પંદર ના છેદ માં બે શ્યો ચલો બે ની બાદ બાકી કરો આપણે હવે કઈ કરવાનું નહીં લોકો જો એક આ દસ છે અને આ સાત પોઈન્ટ પાંચ છે બરાબર તમારે જે બોલે બોલો ને પછી સાત પોઈન્ટ પાંચ મ્યુ ઝીરો ઓકે પણ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એક ઉપર છે ને એક નીચે છે એટલે તમારે પરિણામી શોધવું હોય પરિણામી તો તમારું પરિણામી જે બી છે તો બી ઇઝ ઇક્વલ ટુ તો શું થશે બેટા બી વન માઇનસ બી ટુ દસમાંથી સાત પોઈન્ટ પાંચ જાય તો ત્રણ પોઈન્ટ પાંચ મ્યુ ઝીરો ડાયરેક્ટ લખું છું ત્રણ પોઈન્ટ પાંચ એટલે બે પોઈન્ટ પાંચ આવે એવું રાખો બે પોઈન્ટ પાંચ એટલે પાંચ ના છેદ માં બે મ્યુ ઝીરો આવી ગયું એ લોકો દસ ના છેદ માં ચાર આવ્યા જો ઓકે ચલો હવે આવી ગયું ટોરોઇડ ટોરોઇડમાં તો એટલી બધી કઈ મગજમારી છે જ નહીં ટોરોઇડના ગણિત બે ત્રણ સૂત્રો છે યાદ રાખવાના છે ટોરોઇડ નવો ટોપિક થિયરી નંબર આપણે કયો છે છાસઠ બોલો છાસઠ માં શું મળી ગયા આદર્શ ટોરોઇડ વ્યવહારમાં શક્ય જ નથી પણ જો હોય તેનો આકાર યાદ રાખવાનો વર્તુળાકાર સડસઠ ટોરોઇડ નું અંદરનું એટલે આમ ટોરોઇડ ની અંદરનું ટોરોઇડ એટલે આમ આવે જો આદર્શ ટોરોઇડ હોય ને તો આમ આવે આ ટોરોઇડ નો ભાગ કહેવાય આ અંદરનો ભાગ તો એક વસ્તુ ખાસ ધ્યાન આપવાનું આ અંદરના ભાગમાં જો અહીંયા પૂછે આ ટોરોઇડનો વચ્ચેનો ભાગ વચ્ચેનો ભાગ ટોરોઇડમાં નહીં આ ટોરોઇડનો અંદરનો ભાગ હું મારા શબ્દ પર ધ્યાન આપવા હું બોલું છું આ ટોરોઇડની અંદર એટલે આની વાત થઈ ટોરોઇડમાં નહીં અહીંયા અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર બી ઝીરો હોય બહારના ભાગમાં બી પણ ઝીરો હોય હા પણ ક્યારે જો સંપૂર્ણ આદર્શ ટોરોઇડ હોય તો આ કમ્પ્લીટ વર્તુળાકાર હોય તો અહીંયા જે બી છે એ બી અચળ જ હોય અચળ અને એ બી તમે લેવો તો આમ જો અક્ષ દોરો આમ અક્ષ દોરો તો એ બી હંમેશા અક્ષને સમાંતર જ હોય અક્ષને સમાંતર એટલે સ્પર્શકની દિશામાં સોરી અક્ષને સ્પર્શકની દિશામાં સમાંતર ક્યાં સ્પર્શકની દિશામાં ચલો પછી અડસઠ બોલો બેટા ન્યુક્લિયર સલયનમાં થાય છે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે થાય ન્યુક્લિયર સલયન સલયન એટલે કે હલકા ન્યુક્લિયસોને ભેગા કરવા જ્ઞાન આધારિત પ્રશ્ન છે એટલે યાદ રાખવાનો ન્યુક્લિયર સલયન માટે શક્ય એવી રીતે થાય કઈ રચના હોય તો તમારી પાસે બહુ બધી જગ્યા છે ગૂગલ સર્ચ કરી નાખશો યુટ્યુબ પર સર્ચ કરો તો એ બધું તમને બતાવશે વિડીયો સાથે આપણે એમાં નથી પડવું આપણે ખાલી યાદ રાખજો ન્યુક્લિયર સલયન માટે 69 બોલ બેટા ચુંબકીય ચાક માત્ર બી સ્વરૂપમાં કીધી છે ચુંબકીય ચાક માત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ થાય ચલો પેલા રિંગ કીધી છે મને બીજું કઈ યાદ નથી આવતું જો એ લોકો પહેલા એમ કીધું ને ચુંબકીય ચાક માત્ર એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર તો ચાક માત્ર એટલે મને યાદ એવું એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ ઇઝ ઇક્વલ ટુ આઈ મને એમ કીધું એમ ઇઝ ઇક્વલ ટુ આઈ બરાબર હવે એમ ઇઝ ઇક્વલ ટુ આઈ છે તો મારે એ જોઈએ એ બરાબર તો આપણે પાઈ આર સ્ક્વેર લખી નાખશું એ બરાબર આપણે પાઈ આર સ્ક્વેર લખી નાખીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર એ બરાબર પાઈ આર સ્ક્વેર પણ આઈ જોશે આઈ પણ તમને આઈ નથી આપ્યું તમને બી આપ્યું છે ચુંબકીય ક્ષેત્ર બી આપેલું છે એટલે એના પરથી આપણે પહેલાં તો શું મેળવવાનો છે આઈ કારણ કે જવાબમાં તમે જો જવાબમાં તમને બી આપ્યો છે એટલે અહીંયા સૂત્ર હું લખું છું રિંગ માટે રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ આપણે ભણી ગયા મ્યુ ઝીરો આઈ બાય ટુ આર આવે ટુ આર તો એમાંથી આઈને સૂત્રનો કરતા બનાવો એમાંથી આઈને સૂત્રનો કરતા બનાવો તો બી ટુ આર બી ટુ આર છેદમાં મ્યુ ઝીરો અને એ એટલે ક્ષેત્રફળ એટલે પાય આર સ્ક્વેર
क्षेत्रफल एटले पाई आर स्क्वेर, तो पाई आर स्क्वेर एटले जवाब तमारो आवी जाय टू पाई आर क्यूब बी बाय म्यू जीरो। जो आई गयो टू पाई आर क्यूब बी बाय म्यू जीरो कम्प्लीट आई गयो। जो पछी आवशे सित्तेर मो, सित्तेर बोल सित्तेर मो એ આપણે ભણી ગયા હતા ચુંબકીય ચાકમાં, તો એને આપણે મ્યુ અથવા એમ કહીએ, એ લોકોએ મ્યુ કીધું છે, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય ટ્વાઇઝ એમ ઇન્ટુ એલ। આ હતું, પણ આ બેને સદિશ સ્વરૂપે દર્શાવો તો આની બેની દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે, બેની દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે એટલે આગળ માઇનસ લખવું પડે, કારણ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે દિશામાં આવે એના કરતા કોણીય વેગમાન વિરુદ્ધ દિશામાં આવે એટલે આગળ માઇનસ લખવું પડે। પછી એકોતેરમો, એકોતેરમો બોલે એકોતેરમો તેથી આપતે બેટા આનો વાયર મેગ્નેટિક રેશિયાનો મૂલ્ય એકમ સહિત, અને આ જે છે E બાય ટ્વાઇઝ એમ એને કહેવાય ગાયરો મેગ્નેટિક રેશિયો, વાયર લાઈન ગાયરો મેગ્નેટિક રેશિયો। તો આ ગાયરો મેગ્નેટિક રેશિયો છે એનું મૂલ્ય તો કઈ જ નહીં, ઈ અને ટ્વાઇઝ એમ, ઈ એટલે 1.6 × 10⁻¹⁹ અને ટ્વાઇઝ એમ ટુ નોટ એમ 9.1 × 10⁻³¹ આ કિંમત મૂકો એટલે તમને અહીંયા જવાબ મળી જાય 72। આગળ ડાયરેક્ટ મૂલ્ય યાદ રાખો તો પણ ચાલે, દર વખતે આવું કઈ કરવાનું બેવાનું, ડાયરેક્ટ યાદ જ રાખવાનું 8.8 × 10⁻¹⁹ એકમ, ઈ એટલે કુલમ, કુલમ પર કિલોગ્રામ। બોલો 72 માં શું આવે, વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન નું કોણીય વેગમાન અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની સાચી દિશા કઈ આકૃતિ દર્શાવે છે? ચલો સાચી દિશા કઈ આકૃતિ દર્શાવે છે એમ કીધું છે, તો એક મિનિટ ધ્યાન આપો બેટા, તો હું કરું, હા ગોળ દોર દઉં, પહેલા એક જ આકૃતિ, બધી આકૃતિ સરખી જ છે, ખાલી ઇલેક્ટ્રોન ની ગતિ, એક મિનિટ, એ ઇલેક્ટ્રોન ની ગતિ છે કે પ્રવાહ એક લોચો પડશે, ચલો વાંધો નહીં, ઇલેક્ટ્રોન આમ જાય છે, આમ ઇલેક્ટ્રોન ની ગતિ બતાવી છે અંદર, બરાબર, ઇલેક્ટ્રોન આમ જાય તો પ્રવાહ ક્યાં જાય બેટા, પ્રવાહ આપણે ભણી ગયા ઇલેક્ટ્રોન ની વિરુદ્ધ દિશામાં પ્રવાહ જાય એટલે પ્રવાહ ની દિશા આપણી આમ આવે, આમ પ્રવાહ આવે, આ પ્રવાહ, તો પ્રવાહ આમ ફરે છે, આમ જો આમ આમ જાય છે, ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે ઉપર, પ્રવાહ આમ ફરે છે તો ચુંબકીય ક્ષેત્ર ઉપર આવે, આમ આ તમારું ચુંબકીય ક્ષેત્ર, આ તમારું ચુંબકીય ક્ષેત્ર એટલે આ આમ ફરે, ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ આ બાજુ આવે, ડાયપોલ મોમેન્ટ એમ, આ એમની દિશા બરાબર, એમ અથવા સોરી એમ નથી કીધું તમે, એને મ્યુ કીધું છે, મ્યુ જૂની ચોપડી મેં એમ કહેતા, આમાં મ્યુ કહે છે, ડાયપોલ મોમેન્ટ એમ આવ્યું। હવે ઇલેક્ટ્રોન ગતિ આમ કરે છે, જોજો ખાસ, હવે જે દોરું છે ધ્યાન આપું, આ ઇલેક્ટ્રોન છે એ આમ આવે છે, તો તમે આમ દોરશો તો એનો સ્થાન સદિશ આમ થાય, આમ એનો સ્થાન સદિશ થયો, અને એનો વેગ દોરશો, વેગ વેગ આ બાજુ છે એટલે વેગ આ બાજુ આવ્યો, વેગ વી આ બાજુ છે, અને જે બાજુ વેગ હોય એ જ બાજુ, જે બાજુ વેગ હોય એ જ બાજુ કોણીય વેગમાન, સોરી રેખીય વેગમાન પી હોય, તો કોણીય વેગમાનનું સૂત્ર હતું એલ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી, વેક્ટર આર ક્રોસ વેક્ટર પી, તો આર ક્રોસ પી આમ ફેરો આમ છે, આર ક્રોસ પી આમ છે, આર સ્થાન સદિશ આમ છે અને વેગ આમ છે, તો આર ક્રોસ પી, આર ક્રોસ પી ક્યાં આવે, નીચે, તો નીચે આવે તો આ દિશામાં, આ દિશામાં કોણીય વેગમાન એલ આવશે, આવી આકૃતિ જોઈ લો, ચલો પહેલી મેળી બાપુ, પહેલી પહેલી પેલી રાજી, ચલો આગળ, પછી કયો 73 બોલ બેટા, વિદ્યુત પ્રવાહ ધારિત લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ટોર્ક ખાલી જગ્યા ઉપર આધાર રાખતું નથી, ટાઉ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું, એન આઈ એ બી સાઇન થીટા,
તો એન ઉપર આધાર રાખે, આઈ ઉપર આધાર રાખે, ક્ષેત્રફળ બી ગોઠવણી પર આધાર રાખે. લૂપના ખાલી જગ્યા પર આધાર રાખતું નથી, લૂપના ક્ષેત્રફળ પર રાખે, વિદ્યુત પ્રવાહના મૂલ્ય પર રાખે, ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે, લૂપના આકાર ઉપર આધાર રાખે નહીં. બરાબર સર? આકાર એટલે ખબર ન પડી, જો સમજો હું એક ચોરસ લઈ લઉં છું લૂપ, અને એના જગ્યાએ એટલા ક્ષેત્રફળ, એટલા ક્ષેત્રફળવાળી હું એક લૂપ ચોરસ લઈ લઉં છું, અને એના જગ્યાએ એટલા ક્ષેત્રફળવાળી ગોળ લઈ લઉં, આનું પણ ક્ષેત્રફળ એ, અને આ ગોળ લૂપનું પણ ક્ષેત્રફળ એ, બંનેનું ક્ષેત્રફળ એક સરખું હોય, બંનેનું ક્ષેત્રફળ એક સરખું હોય, તો પછી આકાર સાથે કઈ ડિપેન્ડન્ટ જ નહીં, ગમે તે હોય. આપણે તો આટલું કામ થયું એટલે વાત પતી ગઈ. ક્ષેત્રફળ સરખું તો આપણે ત્યાં એ પર આધાર રાખે, ક્ષેત્રફળ નહીં કે એના આકાર, આકાર સાથે કોઈ લેવા દેવા નહીં. બરાબર? આગળ 74. L મીટર લાંબા તારમાંથી I વિદ્યુત પ્રવાહ વહે છે, તેને વાળીને વર્તુળ બનાવતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય. આગળ આવી ગયું એવું, એક જ મિનિટ વાંચ બેટા. 74 બોલ. 74 ખાલી એક જ વર્તુળ બનાવવાનું, આટા બાટા નથી કીધા. ચલો વાંધો નહીં, વર્તુળ એક જ બનાવવાનું કીધું છે. L મીટર લંબાઈનો તાર છે, આ L મીટર લંબાઈનો તાર છે, બરાબર? આ L મીટર લંબાઈના તારમાં સો બોલો કેટલા, આ તાર L મીટર લંબાઈ છે, બરાબર? એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I. પ્રવાહ કેટલો પસાર થાય છે? I. L મીટર લાંબો તાર છે, પ્રવાહ કેટલો પસાર થાય છે? I. હવે એમાંથી એક જ રિંગ બનાવવાની છે, આમ R ત્રિજ્યાની. તો એની સાથે સંકળાયેલું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જો હું બીજું કાંઈ ન કરું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કીધું છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો સૂત્ર આવે એમ, એમ ઇઝ ઇક્વલ ટુ આઈ એ, આઈ ના આઈ, એ બરાબર થાય પાય આર સ્ક્વેર. આટલું ખબર પડે. પણ મારી પાસે આર નથી, મારે જવાબ આ પ્રમાણે નથી, જવાબ એલમાં છે. એટલે આની લંબાઈ જે એલ છે ને, એનું મારે કંઈક કાંડ કરવું પડશે ને, એના પરથી મારે આ ત્રિજ્યા શોધવી પડશે. તો કેવી રીતે ત્રિજ્યા મળે મને બેટા, કેવી રીતે ત્રિજ્યા મળે? વેરી ગુડ બેટા. એટલે એલ બરાબર ટુપાઈ આર થાય, તારની લંબાઈ જ પરીખ થાય. એલ બરાબર ટુપાઈ આર થાય, તેના પરથી તમને આર મળી જાય. આઈ બરાબર આર બરાબર એલ બાય ટુપાઈ. આ જ વસ્તુ ખાલી સમજવાનું હોય. જૂની ચોપડી મેં એક એમસીક્યુ હતો ને, એમાં એમ લખેલું એકના જગ્યાએ એન આટા બને, એટલે અહીંયા એલ બરાબર ટુ પાય આર એન થાય, અને અહીંયા પાછો એન આવે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એમ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ, એ ફરક આવે. બસ હવે આરની કિંમત મૂકી દો તો તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે, એમ ઇઝ ઇક્વલ ટુ આઈ પાય આરના જગ્યાએ એલ સ્ક્વેર બાય ફોર પાય સ્ક્વેર. પાય એક ઉડી જશે, જવાબમાં હું શું જોઈ લો તો આવી ગયો I L square by 4 pi. બરાબર? ચલો ખાસ વાત જય શ્રી કૃષ્ણ.